ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સચિવોએ પત્રકારોને ગુજરાત રાજ્યમાં જમીન માપણીમાં રેવન્યુ રેકોર્ડમાં થયેલ ભયંકર ગોટાળા વિશે માહિતી આપતા નવી માપણીને કારણે કાનૂની લડાઈ વેરઝેર ઊભું થશે તેમજ નવી માપણીના આધારે ખોટા નકશાઓ અને રેકોર્ડ્સ બન્યા છે તે રદ કરી જૂની માપણીના આધારે બનેલા નકશાઓ જ માન્ય રાખવા તેમજ નવા લેન્ડ રેકોર્ડ્સ બનાવવાના ભ્રષ્ટાચારના નાણાં ભાજપના કયા આગેવાનો ખાઈ ગયા છે તેની તપાસ કરાવી જેવી વગેરે માંગ તેઓ દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ લલિત વ્યાસ, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. તળાવ, નદી, રસ્તાઓ, કેનાલો, પવનચક્કીઓ, આ બધી જ વસ્તુ એવી કે પહેલા રેવન્યુ રેકોર્ડ ઉભા કર્યા હતા પ્રોડક્ટ એ પછી વૈજ્ઞાનિક રીતે આખી માપણી છે એ આપણે 1905 માં આગળ જોઈએ અને કેટલી સરસ માપણી થઈ છે કે જે લોકો જમીનનો રિપોર્ટિંગ કરતા હોય તો જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અથવા તો સારા ખેડૂત હોય એને ખબર છે કે એ વખતે જે રેકોર્ડ બનાવવામાં કાગળો વાપરા છે કાગળો આજે અવેલેબલ ક્યાંથી લેવા છે બંધ કરે એમાં જે અક્ષરો લખવાવાળા રાખતા હતા લઈ આવો એવો અક્ષર આજે આપણે રાજકોટમાં શોધવા જવું તો એવા અક્ષરો પડે. સૌથી પહેલા ખેડૂત સંમેલન બોલાવ્યું હતું અને આ મુદ્દાનો ગહન અભ્યાસ કરી અને આ મુદ્દો જનતાની વચ્ચેથી સરકાર સુધી લઈ જઈ અને ક્ષતિઓ સુધારવા માટે વારંવાર સરકારને ચેક કરી. કમનસીબે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત વિરોધી સરકાર, ગામડા વિરોધી સરકાર, ગામડાની સુખ શાંતિ અને અમનને છીનવવા માટે થઈને એક માતા જેના બે ભાઈઓ વચ્ચે જીવનભરનો ઝઘડો થાય તેવો પ્રયાસ આ જમીન માપણી કાર્યક્રમથી એમણે ગુજરાતમાં લાગુ કર્યો છે. 1960-70ની વચ્ચે જૂની આપણી સાંકળ પદ્ધતિથી થયેલી જમીન માપણી